આણંદ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે સફળતાના 18 વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે. ત્યારે પ્રદેશના રાજકીય આગેવાનો સહિત પાટણ શહેરના રાજકીય આગેવાનોએ પીટીએનને 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. અને પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોક ઉપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પીટીએન ન્યૂઝ ચેનલ છે એ ખૂબ જ સારો કામગીરી કરે છે. ખૂબ સારો સહયોગ, અમે આરોગ્યના કામગીરીમાં પણ ખૂબ સારો સહકાર આપ્યો છે. અને આજે 18 વર્ષ એમના પૂર્ણ થઈ ગયા છે અને 1900 વર્ષ એમનો પ્રવેશ કરી ગયા છે. તે બદલ પીટીએન ન્યૂઝ ચેનલ અને એમે જોડાયેલા તમામ પત્રકાર મિત્રો અને જે એને ચલાવનાર તમામ અધિકારી સાથી મિત્રોને મેં ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. અને એવી ઉમ્મીદ છે કે પીટીએન ન્યૂઝ ચેનલ નો નામ ઓર સારો થાય ભવિષ્યમાં અને સારો સમાજ માટે સારા સારા સમાચારને લોકોનો જ્યાં જરૂરિયાત છે સેવાની ત્યાં લોકોનું ધ્યાન આકર્ષિત કરી ને એમે સહયોગ કરે એવી મતલબ મને આશા છે. અને એમે પીટીએન ન્યૂઝ ચેનલ ખરી ઉતરશે અને ફરીથી હૃદયથી ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું. તમામ આપના જે ચેનલથી જોડાયેલા તમામ પત્રકાર મિત્રો, તમામ અધિકારીશ્રીઓને મેં ખૂબ ખૂબ હૃદયથી આને અભિનંદન આપું છું. આનંદ થાય છે કે આપણા પાટણ જિલ્લાની પીટીએન ન્યૂઝ ચેનલ 18 વર્ષ પૂર્ણ કરી અને 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. તે નિમિત્તે મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વર્ષ દરમિયાન સકારાત્મક ભૂમિકા દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવાનું ભગીરથ કાર્ય પીટીએન ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે, તેને હું બિરદાવું છું. ફરીથી 19મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે તેમને હું આવકારું છું અને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું.